New mail. Wow. Hello, mummy. केम छे बेटा? ऑफिस भी आवी गई? जमी के नहीं? हाँ मम्मी, जमानो लेली होशे, बैसवानी जती. बेटा, तारे लग्न विषय थोड़ू विचारी ले. काम करशो की जिंदगी चालू रहेशे. 28 वर्ष नी थई गई छे. क्यारे लग्न करीस? ક્યારે છોકરાઓ થશે? કઈક તો વિચાર. માં પ્લીઝ યાર, લેક્ચર આપવાનું શરૂ ના કર. તને તો દરેક ચિંતા લેક્ચર જ લાગે છે. પેલી કુસુમ ને જો, તારા કરતા 3 વર્ષ નાની છે, બે છોકરાની માં છે, અને એક તું જો, કોઈ છોકરો ગમતો જ નથી. માં પ્લીઝ, હવે ફોન મૂક ને મને શાંતિથી જમવા દે. એમ પણ મેટ્રિમોનિયલ સાઈટ પર બહુ બધા ઈમેલ આવે છે, જો કદાચ ભી ગમી પણ જાય. બેટા, કોઈ પ્રોફાઇલ ગમે તો તરત જ કહેજે. ઓકે માં, ચલ બાય, લવ યુ. ડેવિડ, હાય. અરે શું બોલતી હતી આપણી પ્રિન્સેસ? બીજું શું, સેમ રેકોર્ડ ચાલે છે તમારી પ્રિન્સેસ નો. જ્યારે સારો છોકરો મળશે ત્યારે જ લગ્ન કરીશ, ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ. અમૃતા બરોબર તો બોલે છે, એને લગ્નની ના ક્યાં પાડી છે. પણ જો યોગ્ય પાત્ર ના મળે તો ઘણી તકલીફ આવી શકે. એક વાત યાદ રાખજે, બેસ્ટ મેક વેસ્ટ. જે મારી જુવાન દીકરીના લગ્ન બાકી હોય ને, તેના પર શું વીતે છે તેની માં સમજી શકે છે. અમૃતા એક એવા છોકરાને શોધી રહી હતી જે દેખાવમાં સારો હોય, કેરિયરમાં પણ એની જેમ સેટલ્ડ હોય, અને એને ખૂબ જ પ્રેમ. અમૃતા એના લગ્નના ડિસિઝનમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર ના હતી, અને નસીબથી અમૃતાને પરિવાર પણ એવું મળ્યું હતું જે ભલે મોટા શહેરના ન હતા પણ વિચારોમાં બ્રોડ માઇન્ડેડ હતા. અને અમૃતાને એના ઘરેથી કોઈ પણ જાતનું બંધન ન હતું. અમૃતાના પરિવારે એને હાઈ એજ્યુકેશન અને કેરિયર માટે ઘરથી દૂર જવાની પરમિશન આપેલી હતી. એ લોકોને વિશ્વાસ હતો કે અમૃતા પોતાનો જીવન સાથી પોતે જ શોધી લેશે. મેં પણ ક્યારે નતું વિચાર્યું કે મારી લાઈફમાં એક કેનેડિયન છોકરો આવશે અને મારા ટ્રેડિશન અને મારા વેસ્ટ ની આટલી રિસ્પેક્ટ કરશે. થેન્ક યુ દીદી. દેવી તો બહુ જ બદમાશ છે. ચાલ હવે મને એમ કે, તું ફોન પર ક્યારે વાત કરીશ? તું કહે તો અત્યારે જ કોલ કર, પણ લોંગ ડિસ્ટન્સ માં ફોન કરતા ચેટ વધારે કમ્ફર્ટેબલ લાગે. બાકી સારો હુકમ તો સર આપો. ઓકે, નો પ્રોબ્લેમ, જ્યારે મન થાય ત્યારે કોલ કરજો. તારી પાસે મારો નંબર છે જ ને? I never knew કે ઇન્ડિયામાં ગર્લ્સ આટલી રોમેન્ટિક પણ હોઈ શકે છે. ઓફ કોર્સ સ્વીટહાર્ટ, અમુક છોકરા તો આના કરતા પણ વધારે રોમેન્ટિક હોઈ શકે છે. લાગે છે હવે ઇન્ડિયા જલ્દીથી આવું પડશે. મોમ, તો કહો શહેઝાદે સાહેબ, આપ કબ આવોગે? નેક્સ્ટ મંથ મારી એક મીટિંગ જાપાન છે, એ પતાવી થોડા દિવસ હું ઇન્ડિયા આવી જઈશ.
ઓસમ હા એન્ડ વન મોર થિંગ તારા માટે શોપિંગ કરી છે તો થોડી ગિફ્ટ છું તને કુરિયર કરું શું વાત છે લિસન હવે મારે જવું પડશે મમનો ફોન હતો કાલે મારે વહેલા ઓફિસ જવાનું છે આખરે અમૃતાની ધીરજનો અંત આવ્યો કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય બસ એવું જ કંઈક આ બાજુ અમૃતાના ચહેરા પર ખુશી ઝળકતી અને આ બાજુ અમૃતાના મોમ ડેડ ડેવિડને મળવા માટે આતુર છે ડેવિડ ઉંમરમાં અમૃતાથી 3 વર્ષ મોટો છે સારી નોકરી વાતચીતમાં સરળ અને હોશિયાર રોમેન્ટિક અને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે અને સૌથી મોટી વાત અમૃતા અને ડેવિડ એકબીજાના ઓનલાઈન પ્રેમમાં ડૂબી ગયા હતા ભલે બંને વચ્ચે માઇલોની દૂરી હતી પણ એમની નિકટતા વધી ગઈ હતી દરેક સાંજે ડેવિડના ઓનલાઈન થવાની રાહ જોતી આજકાલ તારા ચહેરા પર કઈ અલગ જ ચમક છે ને કોઈ છોકરા વોકરા ના ચક્કર તો નથી ને ના ના એવું કઈ જ નથી તમે બનાવો કોઈ તો વાત છે મેડમ વધારે આજે કેટલા મહિના પછી અમારી જોડે આઉટિંગ ઉપર આવીશું ને દરેક વખતે કંઈક ના કંઈક બાના યાર થાકી ગઈ ઓફિસના બહુ કામ હોય છે એન્ડ ઓલ ધેટ તમે લોકો તો મારી પાછળ જ પડી ગયા છો સાચી ઓફિસમાં બહુ જ કામ હોય છે કાલે ફાઇનલ પ્રેઝન્ટેશન છે આઈ હોપ ક્લાયન્ટ્સ ને ગમે હવે અહીં પણ ઓફિસની વાતો શરૂ ના કરો એના સિવાય પણ ઘણી બધી વાતો છે આ દુનિયામાં કરવા અમૃતાજી તમારા નામનો એક પાર્સલ આવે છે કેનેડાથી ડેવિડ નામના વ્યક્તિએ મોકલાવ્યું છે અરે હા એ મારા મંગેતર છે એમની મારા માટે ગિફ્ટ મોકલ્યું છે ઓકે તો તમારે અહીંથી સામાન કલેક્ટ કરવાનું છે પણ આમ હું અત્યારે સામાન કલેક્ટ કરવા કઈ રીતે આવી શકું તો મેડમ તમે એવું કામ કરો ને તમારું એડ્રેસ પ્રૂફ અને આઈડી પ્રૂફ ને મેલ કરો ને અને ઓનલાઈન કસ્ટમ ડ્યુટી ભરી દો અમે તમને કુરિયર કરી દઈશું તો ઓકે મને અમાઉન્ટ ડિટેલ્સ કહી દો હું હમણાં ટ્રાન્સફર કરાવી દઉં છું અકાઉન્ટ ડિટેલ્સ હું આ જ નંબર પર તમને મેસેજ કરું છું તમારે 3 અલગ અલગ અકાઉન્ટમાં ફ્રેડ કુરિયર અને કસ્ટમમાં પેમેન્ટ કરવાનું રહેશે આ ત્રણેયનું ટોટલ 5,13,799 છે વોટ 5 લાખ યસ આ ગિફ્ટ કરોડોની છે આમાં લેટેસ્ટ આઈપેડ ડાયમંડ જ્વેલરી ડિઝાઇનર ડ્રેસ અને બીજું ઘણું બધું છે જેના હિસાબે તમારે 5,13,799 જમા કરાવવાના રહેશે
અમૃતાને 5 લાખની ચિંતા નહોતી. અમૃતા અને ડેબિટ વચ્ચે ત્યારે પૈસાને લઈને કોઈ વાત થઈ જ નહોતી. અમૃતા તો બસ એ જ વિચારીને ખુશીથી પાગલ થઈ ગઈ હતી કે ડેબિટ એને કેટલું પ્રેમ કરે છે. આમ કોઈ થોડી કરોડોની ગિફ્ટ મોકલી શકે? શું આ ડેવિડના પ્રેમનો મજબૂત દાખલો હતો? સાંજ સુધીમાં અમૃતાએ પૂરા પૈસા ભેગા કરી બીજા દિવસે પૂરું પેમેન્ટ ક્લિયર કરી દીધું. હવે રાહ જોવાતી ગિફ્ટની અને ગિફ્ટ મોકલનારાની, જ્યાં એ પોતાની ખુશી ડેવિડને કહેવા આતુર છે. હેલો અમૃતા, શું થયું બેટા? તારા અવાજમાં આટલી ઉદાસી કેમ છે? આપણને ના મળતા એ આપણે શું જવાબ આપશો? કઈ આપણા માટે ખોટું ના વિચારી લે. મને પણ એની ચિંતા છે. કસ્ટમરને કેટલા ફોન કર્યો પણ ફોન લાગતો જ નથી. આમ સરકારી કામકાજમાં પબ્લિક ને હેરાન થવાનું જ આવે છે. હું શું કરું મને કઈ સમજણ નથી પડતી. મને એમ લાગે છે આપણે પોલીસ ને જણાવી દેવું જોઈએ. હું કાલે જ રાતે ત્યાં આવું છું. કઈક ને કઈક રસ્તો મળી જશે. જરૂર પડે તો દિલ્હી પણ જઈ આવું. તું ચિંતા ના કર. ઠીક છે માં, હું તારી રાહ જોઈશ. હું જલ્દી તારી પાસે આવી જઈશ. ડેવિડ કરીને એક છોકરો છે, આવતો મને મારા એની સાથે સગાઈ છે. 10 દિવસથી એનો કોઈ કોન્ટેક્ટ નથી થયો અને એને કેના સાથે બહુ જ મોંઘી ગિફ્ટ મોકલી જે હજી સુધી મને મળી પણ નથી. મને સર અમે કસ્ટમ ક્લિયરનું પૂરું પેમેન્ટ પણ કરી દીધું છે. તમારી છેલ્લી વાર એની સાથે ક્યારે વાત થઈ હતી? 10 દિવસ પહેલા. તમે અમને કોન્ટેક્ટ નંબર લખાવી દો, અમે તરત જ સર્વેલન્સ પર મૂકી દઈએ. શું કર્યું? તમારે એકબીજાની સામે જોડજો. સર, ડેવિડ નો કોઈ નંબર અમારી પાસે નથી. નંબર નથી? એનો શું મતલબ સમજો? મતલબ અમારી પાસે ડેવિડ નો કોઈ કોન્ટેક્ટ નંબર નથી. અરે, નંબર નથી તો ક્યાં ગયો? ખોવાઈ ગયો કે પછી ભૂલી ગયા? શું કર્યું? અમારી પાસે એનો ફોન નંબર ક્યારે હતો જ નહીં. અમે તો ઇન્ટરનેટ પર જ વાતો કરતા હતા. તમે આખી વાત શરૂઆતથી સમજાવો તો. સર, એકવાર મેટ્રિમોનિયલ સાઇટ પર ડેવિડ કરીનો મેસેજ આવ્યો. મેં હાય હેલો કર્યું, પછી તમારી લગ્ન સુધી વાત થયો છે. એને મારા માટે ગિફ્ટ મોકલી. મેં ત્યાંથી 5 લાખ મોકલ્યા અને એ રીતે મારા પર કસ્ટમરનો કોલ આવ્યો અને મેં 3 અલગ અલગ જગ્યાએ પૈસા મોકલી દીધા છે. હજી સુધીના ગિફ્ટનો તો પતો છે ને ડેવિડનો. આજે 10 દિવસ થઈ ગયા વાત. મેડમ જી, અમને તમારું લેપટોપ જોઈએ છે ડેવિડને શોધવા માટે. સર, ડેવિડ મળી તો જશે ને? તમે ચિંતા ના કરો, ડેવિડને અમે ક્યાંયથી પણ શોધી લઈશું. અમારું લેપટોપ છે, ડેવિડને શોધવા પણ છે. સાથે તમે તમારો ઈમેલ અને મેટ્રિમોની સાઇટ બંનેના પાસવર્ડ આપો. તેની અમને ખૂબ જ જરૂર પડશે. મને તો ડેવિડ જ ફ્રોડ લાગે છે. મને પણ એવું જ લાગે છે. પણ અમૃતા એજ્યુકેટેડ અને મેચ્યોર છોકરી છે.
કામ કઈ જલ્દીથી બેવકૂફ બની જાય એવી લાગતી નથી. પોઈન્ટ તો છે સર, હમણાં જ નંબર ના રેકોર્ડિંગ ફોન આવું છું. દિલ્હીથી જે કોલ આવ્યા હતા તેની પણ ડિટેલ નીકાળો અને સાયબર સેલના હેડ આશીષને ઇમિડિયેટલી જાણ કરો કે તે આના પર કામ શરૂ કરી દે. ઓલરેડી 10 દિવસ થઈ ચૂક્યા છે અને હવે જેટલું મોડું થશે તેટલો જ આ કેસ આપણા હાથમાંથી નીકળતો જશે. દેવીને ઓળખવા આપણાથી કઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? કેવી ભૂલ? તમે કહેવા શું માંગો? ખુલીને કહો. અમૃતા, તું દેવીને ક્યારે મળી નથી, ના તો તારી એની સાથે ફોન પર વાત થઈ. આપણે આ દેવી વિશે જાણીએ છીએ શું? અને જ્યારથી આ ગિફ્ટ અને કસ્ટમ નું લફડું થયું છે, દેવી તો અચાનક જ ગાયબ થઈ ગયો છે. કયા દેવી બે નંબર ના કામ તો નથી કરતો ને? મને એવું નથી લાગતું. ભલે મેં એની સાથે ફોન પર વાત નથી કરી, પણ ચેટિંગમાં તો ઘણી વાતો કરી છે. માં, એનું મન સાફ છે, એ એની વાતો પરથી દેખાય છે. અને એને મારું કોઈ નુકસાન નથી કર્યું કે મને ના ગમે એવી કોઈ વાત પણ નથી કરી. માં, મને તો એ વાતની ચિંતા છે કે આટલી મોંઘી ગિફ્ટ જોઈને કોઈ એને કઈ કરી ના દીધું હોય. આ વિચારથી હું માત્ર ગભરાઈ છું. પંદર દિવસ થવા આવશે ડેવિડ ને ગાયબ થયાને. ના તો આ કરોડોની ગિફ્ટ ની ખબર છે, ના તો પોલીસે એમને કોઈ પણ જાતની પૂછતાછ માટે બોલાયા છે. હિંમત અને આશાઓ તૂટી રહી હતી. સમય તો જાણે માણસની લાચારીનો મજાક બનાવ્યો હોય એમ લાગતું. આ બાજુ અમૃતાનો પરિવાર ચિંતામાં છે અને એમની સલાહ એ જ હતી કે ડેવિડ ને ભૂલીને લાઈફમાં આગળ વધવું જરૂરી છે. આમાં કોઈ બેમત નથી કે આ બધા જોડે 5 લાખ અમૃતાના ખિસ્સામાંથી જ ગયા છે, જેમાંથી 1 લાખ એની સેવિંગ હતી અને બાકીના ઉધાર જે આજે નહીં તો કાલે પરત કરવાના જ છે. જ્યાં બધું જ ખતમ થઈ ગયેલું લાગતું ત્યાં પોલીસ પોતાના કામમાં જોર શોરથી લાગી પડી છે. ડેવિડ, અમૃતા અને કસ્ટમ આ ત્રણેય વચ્ચેની જે પણ કઈ ઘટના હતી એમાં માત્ર ઇન્ટરનેટ અને મોબાઈલનો જ ઉપયોગ થયો હતો. અને આ બે વસ્તુથી થયેલ દરેક ઘટનાને પોલીસ બારીકીથી જોઈ રહી છે. સર, મેટ્રિમોનીનો જવાબ આવી ગયો છે અને એની ડિટેલ્સ પણ તે રેકોર્ડ સાથે મેચ થાય છે. જે આઈટી એજન્સી ઇમેજ મોકલવામાં આવેલ છે એ જ આઈટી એજન્સી મેટ્રિમોની પર રજીસ્ટ્રેશન થયું છે. સર, પ્રિયંકાની મદદથી આપણે ડેબિટનો ફોટો વેરીફાઈ કરી લીધો છે અને એ જ માણસ છે જેના પર મને શક હતો. અને પેલા કસ્ટમમાંથી ફોન આવ્યો હતો એમની ડિટેલ્સ તો એનું એડ્રેસ પણ ટ્રેસ થઈ ગયું છે. સેમ લોકેશન. સર, આ બહુ મોટું ઇન્ટરસ્ટેટ રેકેટ લાગે છે. આપણે પોલીસ કમિશનર અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ ની પરમિશન ની રિક્વેસ્ટ ઓલરેડી ફોરવર્ડ કરી દીધી છે એન્ડ મોસ્ટ પ્રોબેબલી આ સ્થાન સુધી એપ્રુવલ પણ આવી જશે. સર, આવા ડેવિડ ને પકડવામાં એટલી જ વાર છે જેથી આ એપ્રુવલ આવવામાં. યાદ રાખજો, કોઈ પણ જાતની ભૂલચૂક ના થવી જોઈએ. શોર્ટા અમારો ડેવિડ નથી. અચ્છા,
હવે તું સાચું સાચું કહીશ કે કહેવાની તકલીફ પણ મારે જ કરવાની? કહું છું સર, કહું છું. અમૃતા, જે માણસે તને સાહેબ પર રિક્વેસ્ટ મોકલી હતી એ હું જ. જે રોજ તમારી જોડે વાતો કરતો હતો એ બીજું કોઈ નહીં, હું પોતે જ છું. મેં જ તમને બધું જૂઠું કીધું છે ને આટલા ટાઈમથી તમને બેવકૂફ બનાવતો હતો. હું ક્યારે કેનેડા ગયો છે? ઇનફેક્ટ હું ક્યારે આ શહેર બહાર પણ નથી ગયો. અને તારા પપ્પાનો ફોટો? મેં તો જે મને ફોટો મોકલતો હતો એ? બાકીની વાત તમને જેવું અમને ખબર પડી કે કોઈ બીજાનો ફોટો યુઝ કરે છે, અમે ઇન્વેસ્ટિગેશન ને આગળ એ જ લીડ ઉપર ફોલો કર્યું. 91 ની સાઈડે અમને એ કોમ્પ્યુટર નો આઈપી એડ્રેસ આપ્યો જ્યાંથી ડેવિડ ની પ્રોફાઇલ બનાવાઈ હતી, અને અમને સાથે સાથે એવા પણ પુરાવા મળ્યા કે ડેવિડ તમારા સિવાય પણ ઘણી બધી છોકરીઓ સાથે લગ્નની અને ગિફ્ટ ની વાતો કરતો હતો. અમને એના પ્રોફાઇલ માંથી થયેલ દરેક કોમ્યુનિકેશન ની કોપી વેબસાઇટ વાળે આપેલી છે. એટલા માટે જે ઈમેલ નો યુઝ કરીને ડેવિડ જોડે વાત થતી હતી એ ઈમેલ આઈડી નું રજીસ્ટ્રેશન અને આઈપી એડ્રેસ મળી ગયું. બંને આઈપી એડ્રેસ સેમ હતા. એ જ આઈપી એડ્રેસ પરથી અમે પોસ્ટલ એડ્રેસ શોધ્યું. જે નંબર પરથી તમને કસ્ટમ વાળા ફોન કરતા હતા ને અમે એમનું પણ પોસ્ટલ એડ્રેસ શોધ્યું. નવાઈની વાત એ હતી કે બધાનું પોસ્ટલ એડ્રેસ એક જ હતું, નોઈડા એન્ડ કોલ સેન્ટર. એક જ દિવસ લાગ્યો અમને ઇન્ટરસ્ટેટ પરમિશન અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ એપ્રુવલ લેવામાં, અને બીજા દિવસે અમે 10 વાગે સવારે ત્યાં રેડ પાડી અને તમારા ડેવિડને પકડી પાડ્યો. હું મારી જોડે કેવો મેં તો બગાડ્યો તે વાત અને કોલ સેન્ટર તો આ સુધી દિલ્હી કઈ પણ નથી. તમે લોકો હજુ સુધી નથી સમજ્યા, આ તમારી પાસેથી 5 લાખ રૂપિયા પડાવવા માટેનું કામ. આ ગેંગ એક ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમ કરે છે, એમની પાસે 28 જેટલા માણસો કામ કરે છે, અને ટાર્ગેટ પણ આપવામાં આવે છે લોકોને લૂંટવા માટે. અમૃતાને ત્યારે સમજી જવું જોઈતું હતું જ્યારે ડેવિડે ફોન પર વાત કરવાની ના પાડી હતી. 5 લાખ રૂપિયાની વાત આવી ત્યારે તો એને એક વાર તો વિચારવું જોઈતું હતું. કસ્ટમ ડ્યુટી ક્લિયર કરતા પહેલા એ વેબસાઈટ પર ચેક કરી શકતી હતી, કોઈની સલાહ લઈ શકતી હતી, કોઈને પૂછી શકતી હતી. હું તમને લોકોને કહેવા માંગુ છું, જેમ ટેકનોલોજીના લીધે આપણી લાઈફ સરળ બની ગઈ છે, તેમજ ટેકનોલોજી ક્રિમિનલ્સ ના ક્રાઈમ પણ એવા સરળ અને અનોખા થઈ ગયા છે. જેમ દરેક તાળાને ખોલવા માટે ચાવીની જરૂર હોય છે, તેમજ સાયબર ક્રાઇમની જડ મૂળને પકડવા માટે સાયબર સેલ પાસે ચાવી હોય છે, અમે સલામ કરીએ છીએ આપણી ગુજરાત પોલીસને. અમારા દર્શકોને જાગૃત દર્શકો બનાવવા માટે, ઇન્ટરનેટના ક્રાઇમથી સુરક્ષિત રહેવા માટે અપીલ કરીએ છીએ કે કોઈ પણ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા કે કોઈ પણ ઓનલાઈન પેમેન્ટ કરતા પહેલા બધી ડિટેલ ક્રોસ વેરિફિકેશન કરી લેવી જોઈએ. આજ માટે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવો સાયબર ક્રાઇમ થી પડદો હટાવવા. ત્યાં સુધી સુરક્ષિત રહો. જય ભારત, વંદે ગુજરાત.